બનાસકાંઠામાં દેવદુર વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા લાખણી ખાતે રેલી યોજી હતી મોંઘવારી મુદ્દે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રોડ ચક્કા જામ કરવામાં આવ્યો હતો ત્યારે વિરોધ કરી રહેલા કોંગ્રેસ ધારાસભ્યોને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી દિયોદર વિધાનસભા સભા યુથ કોંગ્રેસ દ્વારા ડીસા થરાદ હાઈવે ઉપર લાખણી બસ સ્ટેશન નજીક મંગવારી બેરોજગારી પેપર લીક અને પોલીસ ગ્રેડ પે જવાબ વિવિધ મુદ્દાઓ સાથે ઢોલ નગારા અને બેનરો સાથે રેલી યોજવામાં આવી હતી લાકણી તાલુકાના વાસણા ત્રણ રસ્તાથી લાખણી બજાર સુધી નીકળવામાં આવેલી રેલીમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા રેલીમાં ડીઝલ પેટ્રોલ ગેસ સિલિન્ડર અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં જે તોતિંગ વધારો થઈ રહ્યો છે તેના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકરો પુતળા દહન કરી પહેલા પોલીસ દ્વારા દિયોદર દ્વારા સભ્ય શિવાભાઈ ભોરિયા અને થરાદ દ્વારા સભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત વીસ જેટલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતીની સામે અને યુવાનોને જે આજે નોકરી નથી મળી છેલ્લા કેટલા દિવસથી સાત સાત પેપરો ફૂટ્યા છે આ ગુજરાતની સરકારમાં છતાં પણ યુવાનોને કોઈ ન્યાય નથી મળતો તેના વિરોધ અમે જ્યારે આવેદનપત્ર આપવા જતા હતા ત્યારે પોલીસ દ્વારા ચૂંટાયેલા ધારાસભ્યો પ્રજાના પ્રતિનિધિઓ અમારી સાથે હતા છતાં પણ બધાને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે હું આ સરકારને અને પોલીસ પ્રશાસનને પણ કહેવા માગું છું કે સરકાર કાયમી કોઈની રહેવાની નથી યુવાનોનો દવા દવા અવાજ તમે જેટલો દબાવશો તેટલો તેટલા યુવાનો બહાર આવશે અને આવનારા દિવસોમાં આજે જેમ લાખણીમાં પ્રોગ્રામ કર્યો છે એમ અમારા આવનારા દિવસોમાં બનાસકાંઠાના દરેકે દરેક વિધાનસભાની અંદર યુથ કોંગ્રેસ દ્વારા આવી રીતે રેલી અને રસ્તા ચક્કાજામ આવા અલગ અલગ આંદોલનો કરી અને યુવાનોને ન્યાય અપાવવા માટેની લડાઈ અમારી આજથી ચાલુ થઈ છે દિનેશી કાપડી લાઇવ ગુજરાત ન્યૂઝ લાખણી